આજના યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલા સશક્ત છે, છતાં કેટલીક જગ્યાએ મહિલાઓ સાથે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે અસમાનતા જોવા મળે છે. જે સંદર્ભે ગરિમા મહિલા અધિકારી મંચના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. દરમિયાન મંચના પ્રમુખ દિવ્યાબેન વકેરિયા સહિત અન્ય મહિલાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભાવના પટેલ, ગરિમા મહિલા અધિકાર મંચ ગુજરાતની પ્રમુખ છું અને વર્તમાન સમયમાં મહિલાઓની જે પરિસ્થિતિ છે એ જોઈને અમને એવું લાગ્યું કે વારે વારે કેન્ડલ માર્ચ કાઢો એ અમારો નપુંસક અજંપો છે અને ન્યાય આપો, ન્યાય આપોની અમે જે માગણી કરી રહ્યા છીએ એ પણ અમને એવું લાગે છે કે એક વાંઝ્યો આક્રોશ છે. કારણ કે બળાત્કારો દિવસે ને દિવસે વધતા જાય છે. નિર્ભયા કાંડમાં એની માં આજે 7 વર્ષથી ન્યાય માટે ધક્કા ખાય છે. એ જ રીતે કઠુઆ, ઉન્નાવ, નલિયાકાંડ અને છેલ્લે રાજકોટનો બનેલો, ગઈકાલે બનેલો બનાવ, આ બધું જોતાં અમને એવું લાગે છે કે હવે મહિલાઓએ ન્યાય આપો નહીં પણ હક આપો એ માટે લડવું પડશે. અને ગરિમા મહિલા અધિકાર મંચ ગુજરાત થકી અમે મહિલાઓની સમાનતા માટે આર્થિક, સામાજિક અને રાજકીય સમાનતા માગી રહ્યા છે. આર્થિક સમાનતાની અંદર અમે જાહેર નોકરીની અંદર 50% બહેનો હોવી જોઈએ. બેન્કોમાંથી જે લોન આપવામાં આવે છે એ પણ 50% મહિલાના નામે હોવી જોઈએ. એ જ રીતે સામાજિક સમાનતાની અંદર કોઈપણ ટ્રસ્ટ, ભાગીદારી, પેઢી, કંપની કે સહકારી મંડળી સરકારમાં રજીસ્ટર થવા જાય તો એની ડિસિઝન મેકિંગ બોડીની અંદર 50% મહિલાઓ હોવી જોઈએ. કારણ તમે જુઓ, રામ મંદિર બન્યું, ટ્રસ્ટની જાહેરાત થઈ ગઈ, 15 ટ્રસ્ટી છે પણ એની અંદર એક પણ મહિલાઓ નથી. તો શું મહિલાઓએ માત્ર ભજન કરવાના અને ત્યાર પછી કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવા જે સ્વામીઓ છે એ બેફામ નિવેદનો મહિલાઓ વિશે કરે છે? જાણે મહિલા એક ઉપભોગનું સાધન હોય એ રીતે એને સમજવામાં આવે છે. એ જ રીતે કોઈપણ મકાન, મિલકત, દસ્તાવેજ રજીસ્ટર થવા જાય તો એમાં પુરુષના નામની સાથે એક નામ મહિલાનું હોવું જોઈએ. અને બળાત્કારના કેસની અંદર 180 દિવસની અંદર ચુકાદો આવી જવો જોઈએ. અને રાજકીય સમાનતાની માગણી અમારી એ છે કે સ્ત્રીના અને પુરુષના મતની કિંમત સરખી છે. કોર્પોરેશન અને પંચાયતમાં 50% મહિલા અનામત છે તો જ્યાં અમારા કાયદા બને છે વિધાનસભા અને લોકસભાની અંદર મહિલાઓની, સંસદ મહિલા સમાન ધોરણે કેમ નથી? એટલે 50% મહિલાઓ ત્યાં સંસદમાં હોવી જોઈએ, વિધાનસભામાં હોવી જોઈએ. આ માગણી લઈને અમે નીકળ્યા છીએ. આ જ અમારો હક છે અને એ મળશે તો અમે એવું માનીએ છીએ કે જ્યારે શાસન આવશે ત્યારે અમારું શોષણ અટકશે. જય હિન્દ. મારું નામ દિવ્યાબેન નાવડિયા છે, હું ગરિમા અધિકાર મહિલા મંચની પ્રમુખ છું. મારી એ જ રજૂઆત છે કે આજે આ મહિલાઓ જે શોષણ થઈ રહ્યું છે એના માટે મહિલાને દરેક ક્ષેત્રની અંદર આર્થિક, સામાજિક અને રાજકીય લેવલે સમાનતા મળવી જોઈએ. મહિલા પુરુષોની સાથે 50% વોટર છે, એમાં એની સમાનતા છે. અને ફક્ત બે જ જાતિ છે, સ્ત્રી અને પુરુષ, તો સ્ત્રીને શા માટે અન્યાય કરવામાં આવે છે? આજે દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓ આગળ વધી રહી છે છતાં પણ એનું શોષણ થાય છે. બળાત્કાર જેવા કેસીસની અંદર આટલો ગંભીર ગુનો લાગેલો હોય છે છતાં પણ એની અંદર ચુકાદો આવતો નથી. તો અમારી એ માંગ છે કે 181 દિવસની અંદર બળાત્કાર કેસની અંદર ચુકાદો આવવો પડે.
અને જે ડાયમંડ એસોસિએશનની અંદર કે કાપડ ઉદ્યોગની અંદર મહિલાઓ વર્કિંગમાં કામ કરે છે એ મહિલાઓની કોઈ સેફ્ટી નથી, એના માટે થઈને કોઈ વાહનની સગવડતા હોવી જોઈએ અથવા તો એને ફૂલ સેફ્ટી આપવી પડે. આ બધી માંગ લઈને અમે લોકો અહીંયા આવેલા છીએ.